હેલો જામનગર, કેમ છો? હું છું આપનો વિડીયો જોકી મિત. અને સવારનો સમય છે અને આપણે આવી ગયા છીએ તળાવની પાળે. હવે તળાવની પાળે તો નોર્મલી લોકો વોકિંગ કરવા આવતા હોય છે, પણ આજે હું વોકિંગ કરવા માટે નથી આવ્યો. હવે તમને તો ખબર છે કે ફેબ્રુઆરી સ્ટાર્ટ થઈ ગઈ છે અને દર 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડે હોય છે. તો બસ, જામનગરના લોકો વેલેન્ટાઇન વિશે શું વિચારે છે, એમનો શું મંતવ્ય છે આના વિશે, એ જાણવા માટે આપણે આવી ગયા છીએ. તો ચાલો અલગ અલગ લોકોને મળીએ અને એમને પાસેથી જાણીએ કે એમના માટે વેલેન્ટાઇન એટલે શું, તમારા માટે પ્રેમ એટલે શું. કમ્પેનિયનશીપ, ઇન સિકનેસ એન્ડ હેલ્થ, ગમે એ સિચ્યુએશનમાં સાથ રહેવું, સાથ પુરાવો. પ્રેમ કર્યો એટલે લવ કર્યો એક જાતનો. હું ઇન છોકરા આજ કે હું ત્યારે બધું સ્કૂલમાં બધી રમત રમાતી હતી, ને પછી કોણ તું કોણ હું. અચ્છા, એટલે પ્રેમ વિશે તો આપણે જેટલું કહીએ ને એટલું ઓછું છે અત્યારના સમય પ્રમાણે. પ્રેમ એક ફિલિંગ છે જે સૌથી સરળ અને સૌથી સારામાં સારી કુદરત દ્વારા મળેલી ભેટ છે. પ્રેમ એક એવી લાગણી છે કે જેમાં કોઈ પણ સ્વાર્થ વિજા વિના આપણે એકબીજાની ચાહત હોય એને પ્રેમ કહેવાય છે. પ્રદર્શન કરવાનું ન હોય, પ્રેમ એટલે એક અંદરની સહાનુભૂતિ છે. વાહ વાહ, શું વાત કીધી, સાચી વાત છે. એના એનો એના પ્રદર્શન નથી હોતા, એ મને જે વિચાર આવે એ જ મારી વાઇફને આવે ને, ધેટ્સ અ પ્રેમ. પ્રેમ એટલે લાગણીનું એક સ્વરૂપ જ છે. પ્રેમ એટલે ખરેખર નિસ્વાર્થ ભાવે કોઈ પણ વસ્તુ કોઈના વિશે કોઈના થકી મેળવી શકો, એ પ્રેમ બહુ ઓછા માણસોને મળે છે. પણ પ્રેમ જેને મળે છે એ ખરેખર જિંદગી તરી જાય છે. પ્રેમ એટલે બે માણસ જો અમે છે, ઘરવાળીને ઘરવાળો સારી રીતે રહી, ઘરમાં સુખ શાંતિ મળે, એ અમારો પ્રેમ. પ્રેમ એટલે એકબીજાને સમજે, એકબીજાની રિસ્પેક્ટ કરે. હમણાં તો પ્રેમ એવું થઈ ગયું છે, ગિફ્ટ દો લ્યો બધું, આ ખર્ચા વધારા, ગિફ્ટ આપે તો પ્રેમ છે, નહીં તો નથી. એટલે રિશ્તા પણ એટલા જલ્દી તૂટે છે ગિફ્ટની જેમ. તો સાચું પ્રેમ તો એ છે કે એકબીજાને, ગર્લ્સ બોયસ એકબીજાને સમજે, એકબીજાની રિસ્પેક્ટ કરે અને કામ કેવી રીતના કરે છે, ન હોય હોય બધી પરિસ્થિતિને એક્સેપ્ટ કરે, એ સાચું પ્રેમ છે. પ્રેમની પરિભાષા કોઈ દિવસ કરાતી જ નથી. પ્રેમ મનથી જ થતો હોય છે, એટલે હું મારા હિસાબે એટલું કહું કે પ્રેમની કોઈ પરિભાષા જ નથી હોતી. તો આ વેલેન્ટાઇન્સમાં બોલિવૂડ સેલિબ્રિટી સાથે તમને વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ કરવાનો ચાન્સ મળે, તો તમે કોની સાથે કરશો અને એના માટે શું સ્પેશિયલ કરશો? વિકી કૌશલ સાથે સ્પેશિયલ એના માટે શું કરું, મારા માટે જ આખું સ્પેશિયલ થઈ ગયું એક વીક. તો તમે વિકી કૌશલને લઈ લેશો તો કટરીના શું કરશો? એને તમે લઈ જજો એક વીક. હું ઐશ્વર્યા રાય સાથે કરીશ, કેમ આરામાં સારી હોટલમાં તેમના માટે જો જમવાનું બુકિંગ કરી. હું રણવીર કપૂર સાથે કરીશ અને એના માટે સ્પેશિયલ એ છે કે એની જે હોબીસ છે, એને જ્યાં જવું ગમતું હશે, એની જે ફેવરિટ પ્લેસ હશે, ત્યાં એના માટે હું પ્લાનિંગ કરીશ જવાનો. તો પછી આલિયા શું કરશે? આલિયાને, આલિયા એનો વેઇટ કરશે ફ્રી થવાનો, મારો ક્રશ છે તે, તો તેની સાથે હું જઈશ. રાશિ ખન્ના જે સાઉથની એક્ટ્રેસ છે, ચાન્સ મળે તો આપણે એને ડેટ એકવાર તો કરશી, ચાન્સ મળે. સ્પેશિયલમાં તો આ લાખોટાની ઉપર આપણે એને જઈને પ્રપોઝ કરશી. ધેટ્સ ધ જામનગરી થિંગ. શ્રદ્ધા કપૂર છે. સ્પેશિયલમાં તો હું કાંઈ ના કરી શકું, કારણ કે એને મારા માટે કરવાનું છે, એ સેલિબ્રિટી છે, મારી પાસે તો એટલા રૂપિયા નથી, એ જે કરે એ મારા માટે યોગ્ય છે. વેલેન્ટાઇન ડે છે એ એક દિવસનો છે, પણ વેલેન્ટાઇન વીક આખું હોતું હોય છે. તો વેલેન્ટાઇન વીકની અંદર કયા કયા દિવસો હોય છે? એમ તો આપણને આઈડિયા નથી. હા, પણ મારી ઓલા વખતે જે એક્સ હતી ને એ મને એક બે, હા ટોટલ 7 ડે હોય છે. કયા કયા? જો એક્ઝેક્ટ તો યાદ નથી, એકવાર મેં કંઈક 15 રૂપિયાનું રોજ લીધું હશે. તો એક દી રોજ ડે હતું, કિસ ડે હોય, હગ ડે હોય, પ્રપોઝ ડે હોય, ચોકલેટ ડે હોય, પછી આ લાસ્ટમાં તો વેલેન્ટાઇન ડે હોય. હા, બસ આટલા જ હોય. ટેડી ડેના દિવસે શું કરવાનું હોય? મારા મતે તો પૈસાનો બગાડ, ડૂચો દેવાનો હોય છે રૂથી ભરેલો, એટલે મારા મતે એ વેસ્ટ ઓફ મની છે. ચોકલેટ ડેની અંદર શું કરવું? ચોકલેટમાં નાહવાનું કે ચોકલેટ ના શોપિંગ મોલ ખોલવાનું, શું કરવાનું? નહીં, જો જે ક્રશ હોય છે કે જેને આપણે કોઈને પ્રપોઝ કરવું હોય છે કે એને ખબર નથી હોતી આપણે લવ કરવો છે એને, તો એને પ્રપોઝ કરવા માટે આપણે ચોકલેટ આપીને પણ પ્રપોઝ કરી શકીએ છીએ, અને અથવા તો એ આપણો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય તો આપણે તેને ચોકલેટ આપીને સરપ્રાઈઝ કરી શકીએ છીએ. હગ ડેના શું કરવાનું હોય?
હગ ને ના તો આપણો તળાવ ની પાડેલો જે પાક છે એમાં બધા આવીને એકબીજાને હગ કરે. ઇટ્સ કાઇન્ડ ઓફ લવ. ઓકે, પછી એક હજી એક દિવસ છે, વેલેન્ટાઇન પછી આવે છે, આઈ થિંક સ્લેબ ડે. સ્લેબ ડે, હા, એ આપણા માટે એ શું હોય છે? એ તો સ્લેબ ડે એટલે આપણે બધા ભાઈ બહેનને એક એક ઝાપટ મારવાની જે મળે એમ ફાટ હેપી સ્લેબ ડે. એટલે એમ નહીં, વેલેન્ટાઇન પહેલાં અને વેલેન્ટાઇનમાં ગર્લફ્રેન્ડ માટે બધું કરવાનું. અને જ્યારે સ્લેપની વાત આવે એટલે ભાઈ બંધ યાદ આવે. એમાં એક ટ્રેન્ડ છે, માની લો જો તમે વેલેન્ટાઇનને કોકને પ્રપોઝ કરો, એ ના પાડે તો તમે જઈને એને સ્લેપ કરી શકો છો. એવી હાથ સાફ કરો સાહેબ, તમે કરો હું પણ કરું. કોના ઉપર? જેના ઉપર એકચ્યુઅલી તમે રેગ્યુલરલી બેઝિસ ઉપર એને મારી ના શકતા, ખાર ચડતો અહીંયા સુધી આવીને ના કરી શકો, કંઈ દિવસે લાભ ઉઠાવો દિવસનો, હાથ સાફ કરો. સ્લેબ ડેમાં તમારે કોઈને ઝાપટ મારવાની થાય તો તમે કોને મારો? મારી એક્સને. શું કામ? તેને બીજા સાથે લગ્ન કરી લીધા. તો તમે પણ કરી લો? કરીશ, પણ હજી મળી નથી. જામનગરની કોઈ એવી સ્પોટ જેને આપણે લવર્સ પોઈન્ટ તરીકે જાહેર કરવાની થાય તો કઈ હોઈ શકે? અરે સાહેબ, એ તો જગ જાહેર છે, ચોગસ પાર્ક. કેમ? અવારનવાર જોયેલા છે એવા ફ્રેન્ડ્સમાંથી બેઠા છે, ક્યારેક ક્યારેક તો તમે પણ મારા ફ્રેન્ડ સાથે અહીંયા બેસેલી દેખાઈશ. ટી પોસ્ટ. ટી પોસ્ટ એઝ ઇન બધા ટી પોસ્ટ કે કયું ટી પોસ્ટ? સમર્પણ પાસે જે ટી પોસ્ટ આવેલું છે તે, કેમ કે ત્યાંની પ્લેસ એવી છે કે ડિસ્ટર્બ બી નથી થતું અને બેસવાની પ્લેસ બી ફાઇન મળે છે ત્યાં. ઓકે, એટલે ટોટલ પ્રાઇવસી એમ ને? પણ એમ નહીં તો એ પ્લેસ ઉપર, લવર્સ પોઈન્ટ ઉપર, સપોઝ કે કોઈ કપલ ગયા હોય ફોર આઉટિંગ અને ત્યાં જ એના ફેમિલી વાળા આવી જાય તો શું કરવાનું? ત્યાં બેસવાની એવી બી પ્લેસ છે કે તેના ફેમિલી આવે તો તે બીજી પ્લેસે જાય તો તેને કોઈ જોઈ ન શકે, હાઈડ પ્લેસ બી છે ત્યાં. અચ્છા, તો ટૂંકમાં કહી શકાય જેવી રીતે તરાવણી પારમાં ખોપચા છે એવી રીતે ત્યાં પણ ખોપચા છે. હા, વેડી પોર્ટ છે ને, હા, એ આપણું મેઇન લવર્સ પોઈન્ટ. તમે જાઓ છો ને, તમને સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈ એન્ડિંગ સુધી બધા લવરિયા જોવા મળશે તરાવણી પાર. બીકોઝ ત્યાં કેટલા પ્રેમીઓના અધૂરા સપનાઓ પૂરા થયા છે. જે તમે જ્યારે યંગ હતા ત્યારે વેલેન્ટાઇન ડેઝ જેવો કંઈ કોન્સેપ્ટ હતો? ના, ત્યારે એવું કંઈ હતું નહીં, વેલેન્ટાઇન જેવું કંઈ બહુ એવું હોતું નહીં. મને એવું ધ્યાન નથી કે આપણે ક્યારેય કોઈ વેલેન્ટાઇન ડે હોય ને ઉજવણી થતી, એવું મને કંઈ ધ્યાન નથી. ના, નહોતું કોઈ દી, કોઈ દી સગાઈ થઈ કોઈ બધી જોઈએ નતા ઘરવારીને. હા, જ્યારે લગ્ન થયા ત્યારે ખબર પડી કે આ ઘરવારી છે. એવું કંઈ હતું જ નહીં જ્યારે કે વેલેન્ટાઇન ડે નું કોઈ, કેમ કે આ વેલેન્ટાઇન ડે કોઈ આપણો તો છે નહીં, મતલબ આપણી કોઈ ઉજવવા જેવું છે જ નહીં એમ. ના, એવા કઈ હતા જ નહીં. તો એકબીજાને મા બાપ કીએ સાચું થાય. એમાં તમારે સ્કૂલના કોઈ ક્રશને અથવા તો તમારા એક્સને કોઈ સોંગ ડેડિકેટ કરવાનું થાય તો તમે કયું કરશો? હમણાં જ રિસન્ટલી એક બહુ સરસ સોંગ આવેલો છે, એહસાસ. એની અમુક લાઇન્સ એવી છે, એહસાસ હૈ જો તુ પાસે હૈ, તું જો નહીં તો દિલ મેરા નારાજ હૈ. બહુ જ સરસ સોંગ છે, જરૂર સાંભળશો. વાલમ આવો ને આવો ને વાલમ આવો ને આવો ને, માંડી છે લવની બવાઈ, કેવી આ દિલની સગાઈ, કે તા થૈયા થૈયા તા થૈયા થઈ. આપણું બેક્સ તો એક્સ થઈ ગઈ પાસે, ક્રશ માટે તો જરૂર સોંગ કરી ગયું. ચાલું, મેરા દિલ યે પુકારે આજા મેરે ગમ કે સહારે ના જા. એ આપણા ક્રશ માટે, પ્રેઝન્ટ તો કોઈ છે નહીં અને રાખવી નથી. એક્સ માટે ઓલું બે નાગિન નાગિન. એક્સ માટે જે એક વાત કહીશ કે જીતના તો ગિરગિટ રંગ નહીં બદલતા, ઉતને તો મારી એક્સિસને રંગ બદલાતા. તો આ વેલેન્ટાઇન્સમાં સપોઝ કે તમને તમારા પાર્ટનરને કોઈ સોંગ ડેડિકેટ કરવાનું થાય તો તમે કયું સોંગ ડેડિકેટ કરશો? ઓ મેરે દિલ કે ચેન ચેન આયે મેરે દિલ કો દુઆ કીજીએ. મેરા કોઈ ના હો કે ભી કુછ લાગે, જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્કિલ પડ જાય, તુમ દેના સાથ મેરા ઓ હમનવા, તુમ દેના સાથ મેરા ઓ હમનવા. હમ જિસ રસ્તે
रास्ते पे चले उस रास्ते में थी प्रीत खड़ी, प्रीत ने हमको पहना दी अरमानों की हथकड़ी। तू जहाँ चले मैं वहाँ चलूं, तू जहाँ रुके मैं वहाँ रुकूं। वाह वाह वाह। आवाज दे के हमें तुम बुलाओ, क्या खूब लगती हो, बड़ी सुंदर लगती हो, तुम जान हमारी हो, तुम जान से प्यारी हो, तेरे बिना जिंदगी से कोई सिकवा तो नहीं सिकवा तेरे बिना जिंदगी भी लेकिन जिंदगी तो नहीं जिंदगी नहीं। उसके आ वेलेंटाइन में तमने तमारा पार्टनर माटे कई खास करवानो मौको मले, सेलिब्रेट करवानो मौको मले तो शू करशो? खास करवानो तो हूँ एवं विचारू छू के जी हूँ एवी पॉसिबल नहीं, पण हूँ एवी इच्छा करू छू के हूँ छे ने मारा जिंदगी ना 30 वर्ष पाछळ आवेलो जाऊं अने एने बाइक में लईने जी मारे एक बहु जूनी लॉन्ग ड्राइव में जाए जेम आपणे કોઈ જેમાં કઈ સ્થળ કઈ નક્કી જ ન હોય, બસ ડ્રાઈવે જાયલા જ રાખીએ. છોકરીને કિટકેટ બહુ ગમે તો બંચ ઓફ કિટકેટ અને એક રિંગ ગમે હોય, ગોલ્ડ ડાયમંડ સિલ્વરની એક રિંગ સાથે, હા બસ આવી રીતે. કારણ કે ઓલું તળની પાડ પેલા બાંધેલી નહોતી ત્યારે અમે લવ અહીંયા જ કરતા હતા, એટલે લાંબુ નહીં કહું, ટૂંકામાં જ છે ને એ નજીકમાં જ છે. જામનગરની જનતાને લવ વિશે કોઈ ટીપ આપવી હોય અથવા તો સજેશન આપવું હોય તો તમે શું આપશો? તો સાહેબ, સૌથી મેઇન ટીપ તો એ જ છે કે કાંઈ ટીપ જ નથી એની. ખાસ તો એ વસ્તુ જરૂરી છે સાહેબ કે અત્યારની જનરેશનની સહન શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે, કે તળને ફળમાં જ વિચાર કરે છે, એ ના થવું જોઈએ. થોડીક શાંતિ રાખો, થોડીક ધીરજ રાખો, એ આપણી સંસ્કૃતિ છે. આ 7 જન્મના લગ્નના બંધન હોય છે એ લોકો 3 મહિનામાં તોડી પાડે છે, બહુ દુઃખની વાત છે. એમ વ્યક્તિને કરો તો કોઈ એની પાસે ઈચ્છા ના રાખો, ખુલ્લો મૂકો, અપેક્ષા વગરનો પ્રેમ કરો. પ્રેમ કરો છો તો એ વ્યક્તિ માટે કંઈ પણ કરી શકો. એટલે એ પછી પ્રેમ વસ્તુ કીધું, એ નિસ્વાર્થ ભાવે હોય તો જ અગત્યનો છે, બાકી તો કોઈ મતલબ નથી રહેતો પ્રેમનો. લવ એ એવી કોઈ વસ્તુ નથી કે ફેસ જોઈને તમે તેને લવ કરો, પણ તમે એવું જોઈને લવ કરો કે તેના માટે તમારી ફિલિંગ કેવી છે. જો તમારી ફિલિંગ ટ્રુ હોય અને સામે એની ફિલિંગ પણ ટ્રુ હોય તો આપણે લવ કરવો જોઈએ, બાકી ફેસ જોઈને લવ કરો એ રાઈટ નથી. એટલે હું એટલું જ કહીશ કે ફેસ જોઈને લવ નથી થતો, પણ તેની ફિલિંગ્સ જોઈને લવ થાય છે. આજકાલ છે ને રિલેશનશીપમાં બહુ બધા એમ ફાઇટિંગ થાય એન્ડ બધા એમ બહુ જલ્દી ગિવઅપ કરી દે, તો જો તમે સાચો કંઈ લવ કરતો તમારે ગિવઅપ ના કરાય. અને લવ ઇઝ ફુલ ઓફ કોમ્પ્રોમાઇઝીસ. એમ માની લો કોઈ તમારી જે ગર્લફ્રેન્ડ હોય એને કંઈક વસ્તુ ગમતી હોય અને તમને વસ્તુ ના ગમતી હોય, તમારે ખાલી એને એકવાર કહેવાનું કે હા જો મને નથી ગમતી. માની લો પછી એને ગમતી હોય તો તમારે એમાં જસ્ટ કોમ્પ્રોમાઇઝ કરાય એમ. અને ટ્રસ્ટ હોવો બહુ જરૂરી છે. ચીપ પીપલ કાન્ટ અફોર્ડ ધ ટ્રસ્ટ. જોયું તો આ હતા જામનગરની જનતાના વેલેન્ટાઇન્સ પરના વિચારો. હવે મને એ કહો કે જો આ પ્રશ્ન મેં તમને પૂછ્યા હોત તો તમારો જવાબ શું હોત? કમેન્ટ કરીને નીચે જણાવો મને. અને હા, જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો. વધુ આ વિડીયો માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.